जय जलाराम, जय रणछोड़दास बाबू। आज रोज तारीख 30/1/2022 आँखनो कैम्प भाटिया सरकारी दवाखानामां किशोर चेरिटेबल ट्रस्ट आयोजित, ने रणछोड़दास बापू आश्रमना आई हॉस्पिटलना डॉक्टरों द्वारा आयोजित, जेना जेमां आजे छेल्ला 8 वर्षथी आ कैम्पनुं आयोजन थाय छे। अने लगभग दरेक कैम्पनी अंदर ओछामां ओछा 200 થી 250 दर्दीओनी ओपीडी करवामां आवे छे, अने 50-60-70 જેવા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ હોસ્પિટલની બસ દ્વારા લઈ જવામાં આવે છે, અને તેમને બધી જાતની વ્યવસ્થા અહીંથી લઈ જવાની કરી, અને અહીંથી જમાડી ભાટિયાથી અને લઈ જવાની કરી, ત્યાં રહેવા જમવા ઓપીડી સારવાર આંખ મોતિયાના ઓપરેશન લેસ ફેકો મશીન દ્વારા ઓપરેશન કરી અને લેન્સ બેસાડી અને ઓપરેશન કરી અને કમ્પ્લીટલી જમવા રહેવાની બધી કમ્પ્લીટલી ફ્રી સગવડ આપવામાં આવે છે, પછી હોસ્પિટલની બસ દ્વારા જ ભાટિયા મુકામે પાછા પરત મૂકી દેવામાં આવે છે, અને જનરલી લગભગ 8 વર્ષની અંદર 3,100 જેવા દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે। આ રણછોડદાસ બાપુની પૂરેપૂરી કૃપાથી આ બધું આયોજન ચાલુ છે। કિશોર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ દત્તાણી, બધાને જય જલારામ, જય રણછોડ। મારું ગામ કેશવ, હવે ખેડૂત છું, મારું નામ જેસા સગા વારોતરિયા, જય રણછોડ બાપાની જગ્યાનો જય। આજે ભાટિયામાં મલિક પર આજે હું આવ્યો છું, આટલી બધી માણસોને સગવડ આપે છે કોઈ વાત નહીં, એટલી પછી એક આંખના ઓપરેશન નહીં હો બાપા, પછી એક જ ગઢિયામને પૂછે છે કે ભાઈ તમને આ કઈ તબલ હોય કે જમવાનો, આવી બધી સગવડ અને એટલી બધી વ્યવસ્થા, પછી વા જાય એટલે બધાને એક એક આસન આપે, પલંગ આપે, રાતના 3 વાગ્યા પછી જમવાનું આપે છે, અને દેશી ઘીનો શીરો બનાવીને આપે છે, અને વા ધન્ય વા દેવી પડે બાપા રણછોડ બાપાના। અને અહીંયા કિશોરભાઈ જઈવો જઈવો, કિશોરભાઈ ને આ જે ભાટિયા માલિકો ની વાત કરો છો બાપા, ઓ કે એને સેવા બધા ભાઈઓ ને, અને ધન્ય આ ગઢિયામ ને એક એક ને પકડી પકડી ને સમજાવે છે બાપા, અને અહીંથી પણ વાંચાવ એટલે ઈ થી ઉત્તમ કે એક એક પલંગ ઉપર બેસાડીને તમને નાસ્તા કરાવે, રાતના થી ગોળી પાવાની હોય ભાઈ ને ઓપરેશન કરી, અને આ બસ ને જગ્યાએ પાછા મૂકવા આવે, આથી લઈ જાય ને પાછા મૂકવા આવે, એને દરવાજે ઉપર દે, આ તમારી ભાટિયા સાઈડ ની બસ છે, આ તો ધન્યવાદ દેવી પડે બાપા, અને બધું ફ્રી માં, એક રૂપિયો ક્યાંય લેતા નથી બાપા, એક રૂપિયો નહીં, આથી જમારી મોકલે પાછા જમારી નાઈ મોકલે, વાહ ધન્યવાદ છે રણછોડ બાપુ ની, જય રણછોડ બાપુ ની જય। ભાટિયા વાળા ને અહીંયા એટલા બધા 300-400 માણસ ના એક એક ગજિયા બુટિયા ને જે વ્યવસ્થિત સમજાવવાની ભગવાન એને બક્ષીસ આપી, હું એને ધન્યવાદ દઉં છું, કે ગઈઠા માણસને કઈ રીતે બોલાવવા, કઈ રીતે એને મગજ છે, કઈ રીતે એના છોકરાને સમજાવી શકતા, અને એ જો આજે આ ભાટિયાના માણસો સમજાવી શકતા હોય તો હું તો એક ધન્યવાદ, વાદ વાહ વાહ, ભલે ભલે આ સેવા ભાવે, ભલે આસન માં વાહ ધન્યવાદ ધન્યવાદ।